સાંભળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 4 જુલાઈ ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. હાલારી તથા કચ્છી નવું વર્ષ હોવાથી હાલાર તથા કચ્છમાં અષાઢી બીજનું વિશેષ મહત્વ છે. અષાઢી બીજના દિને જ રથયાત્રા યોજાય છે. અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરેથી 142મી રથયાત્રા નીકળી હતી. ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરંપરાગત રીતે પહિંદવિધિ કરી હતી. રાજ્યભરના મંદિરોમાં પણ રથયાત્રા દર્શન યોજાયા હતા. જામનગરમાં ભરવાડ સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એ પહેલા તેમણે આજે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. સર્વેમાં વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ 7% રહેવાનું અનુમાન દર્શાવાયું છે. બજેટમાં રોજગાર નિર્માણ તથા ખેડૂતોની આવક બમણી કરવા અંગે વિશેષ યોજના રજૂ થાય તેવી શક્યતા છે. દ્વારકાના જગત મંદિરે ધ્વજારોહણનું આગવું મહત્વ છે. જામનગરના સંજયભાઈ ચૌહાણ તથા ઇન્દ્ર વિજયસિંહ ઝાલા દર અષાઢી બીજે જગત મંદિરે ધ્વજારોહણ કરે છે. બંને શ્રદ્ધાળુ મિત્રોએ છેલ્લા 15 વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે. આજે પણ તેમના દ્વારા સવારે તથા સાંજે ધ્વજારોહણ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ખંભાળિયા નજીક આવેલ નયારા એનર્જી કંપનીમાં કોલસા ચોરીની ઘટના સામે આવી હતી. ગત એપ્રિલ મહિનામાં કંપનીમાં અંદાજે 30 કરોડના કોલસાની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે વાડીનાર પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી. ત્યાર પછી એલસીબીએ તપાસ કરી હતી. પણ આ કેસનો ઉકેલ ના આવતા આખરે આ કેસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવ્યો છે. એક દેશનું નાણું અન્ય દેશમાં ચાલતું નથી. વિદેશ જતી વખતે આપણે કરન્સી ચેન્જ કરાવવી પડે છે. પરંતુ દુબઈ જતા ભારતીય પ્રવાસીઓ માટે ખુશખબર છે. દુબઈ એરપોર્ટ પરની ડ્યુટી ફ્રી દુકાનોમાં ઇન્ડિયન કરન્સી માન્ય કરવામાં આવી છે. એટલે કે દુબઈના દરેક એરપોર્ટ પર રૂપિયા વડે જ ખરીદી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 1,20,000 ભારતીયો દુબઈ પ્રવાસે જાય છે. ભારતીય પ્રવાસીઓની વિશાળ સંખ્યાને ધ્યાને લઈને દુબઈ સરકારે આ નિર્ણય લીધો છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.